કેશોદમાં પરપ્રાંતિએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા 6 મહિના શેરડીના રસનું વેચાણ કરી આખું વર્ષ પરિવારનું ગુજરાન ચલાવશે। સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે હજુ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે અસહ્ય ગરમીમાં લોકોને ન છૂટકે મુસાફરી કરવી પડતી હોય ત્યારે ગરમીમાં રાહત મેળવવા ઠંડા પીણા તથા શેરડીના રસનો વધુ આગ્રહ રાખે છે। ત્યારે છેલ્લા 2-3 વર્ષથી પરપ્રાંતીય લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા, પરિવાર સાથે રોજી રોટી રળવા કેશોદ શહેરથી દૂર રોડ રોટી સાઈડના વૃક્ષોના છાંયડે હાથ બનાવટના લાકડાના સિસોડા દ્વારા શેરડીના રસનું વેચાણ કરી પોતાની રોજી રોટી રળે છે। જે લાકડાના સિસોડાના રસ પીવાનું રાહદારી વધુ પસંદ કરે છે। પરપ્રાંતીય લોકો 5-6 મહિના રસનું વેચાણ કરી 1-1.5 લાખની આવક મેળવી આખું વર્ષ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને 5-6 મહિના પોતાના વતનમાં જતા રહે છે। ગોવિંદ હળિયા, જાડેજ ટીવી, કેશોદ। हेलो, हमारा नाम आयमना विकास मोरे। हम हर साल इधर आते हैं, 6-7 महीने रुकते हैं और उसके बाद हम वो रोड में जो आदमी आते हैं और रस्ते पे जाते हैं, अच्छा स्टेशन में हम गाड़ा हमारी गाड़ी लगाते हैं। बहुत अच्छा आते हैं और बहुत धूप है, धूप के कारण बहुत आदमी आते हैं, रस भी पीते हैं, अच्छा बनाते हैं, उससे थोड़ा हमारा अच्छा चलता है और हम महीने में 1.5-2 लाख रुपये ले जाते हैं, हर साल आते हैं। कहाँ के हो और कहाँ? हम अभी महाराष्ट्र के हो, महाराष्ट्र में अकोला, अकोला के पास एक नजदीक खेड़ा है, तालुका मालेगाँव। हाँ, तालुका मालेगाँव जिला वाशिम, वहीं पे रहते हैं। बहुत लोग आते हैं, थोड़ा बहुत चलता है, अच्छा बहुत रस पीते जाते हैं लोग।